शुरुआत करीशु महत्वना समाचारोनी साथे। जामनगरमां गरबा रसिको माटे सतर्कताथी सावधानी रूप आ किस्सो प्रकाशमां आव्यो छे। 19 वर्षीय युवकनुं गरबा प्रेक्टिस करता समय हृदय हुमलाथी मोतना समाचार सामे आव्या छे। आ बनाव बाद मोटी संख्यामां गरबा संचालको युवानोने होस्पिटल लई गया था। आ तमाम जे माहिती सामे आवी छे, युवानना मृतदेहने पीएम अर्थे होस्पिटल खसेडवामां आव्यो छे। युवानना अचानक ज मोतथी परिवारजनोमां शोकनो माहोल जोवा मळी रह्यो छे। पोस्टमोर्टम अर्थे खसेड़वामां आव्यो छे होस्पिटल खाते। आ वच्चे युवानना मोतथी परिवारजनोमां हाल शोकनो माहोल पण जोवा मळ्यो छे। छेल्ला घणा समयथी एवा समाचार वारंवार प्रकाશમાં આવી રહ્યા છે, કારણ કે જે રીતે નાની વયના युवको जे छे ते मोतने भेटी रहा छे ने मोटा भागना किस्साओमां ए हृदय हुमलो होवानुं सामे आव्युं छे। जामनगरमां वधु एक जे रीते घटना प्रकाशमां आवी छे, परिवारजनो हाल शोकमां गरकाव थया छे। जे रीते गरबामां प्रेक्टिस करी रह्यो हतो ने तेज दरमियान एकाएक ढळी पड्यो होवानुं सामे आव्युं छे। घटना जामनगरनी छे। जामनगरमां गरबा रसिको माटे आ सतर्कताथी सावधानी रूप आ किस्सो जे छे प्रकाशमां आव्यो छे। मात्र 19 वर्षनी ए उमर युवकनी अने गरबा प्रेक्टिस करता समय हृदय हुमलाथी मोत थई होवानुं सामे આવ્યો છે। તો આજ મુદ્દે ફોન લાઈન પર ડોક્ટર પ્રવીણ ગર્ગ આપણી સાથે જોડાયા છે। ડોક્ટર સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં। ડોક્ટર, છેલ્લા ઘણા સમયથી આવા કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે, નાની ઉંમરના યુવકો હોય છે અને હૃદય રોગનો જે હુમલો છે સતત વધી રહ્યું છે, શું કારણ હોઈ શકે? જો આ એક બહુ અનફોર્ચ્યુનેટ વાત છે કે છેલ્લા 6-8 મહિના પણ નાની ઉંમરમાં હૃદય રોગોની સંખ્યા વધી રહી છે અને પાછળ જાત જાતના કારણ જવાબદાર છે। એક તો મૂળ જે કારણ છે કે બદલતી લાઇફસ્ટાઇલ, જીવનશૈલી એ બહુ ચેન્જ થઈ ગઈ છે, એટલે પણ આજની નલીમાં કોઈ અનડાયગ્નોઝ કોઈ બ્લોકેજ પડેલો હોય અને પછી તમે વિધાઉટ એની ઇન્સ્ટ્રક્શન એક્સેસિવ એક્સરસાઇઝ અને જીમ કરો તો એ બ્લોકેજ વધી શકે છે। બીજું, તમારે કુદરતી કોઈ હાર્ટની જૂની તકલીફ હોય અને તમે સમયસર આનો રિપોર્ટ નિદાન નહીં કરાવો, જૂની કન્જનાઇટિસ કોઈ એબનોર્મલિટી હોય તો પણ હાર્ટની પ્રોબ્લેમ એ મૂવમેન્ટ ઉપર જીમ કરતી સમયે કે વધારે એક્સરસાઇઝ કરતી સમયે આવી શકે। અને ત્રીજું કારણ, જે જે લોકોને કોરોના થયેલો છે એ મૂવમેન્ટ ઉપર કે તો વ્યવસ્થિત ટ્રીટમેન્ટ નહીં કરેલો હોય કે બીજા દવા લીધેલી હોય છે, બાદમાં કોઈ કોરોનાથી રિકવર પછી પછી રેગ્યુલર ફોલોઅપ નહીં કરાયેલો હોય તો પણ આજના કેસીસના ઇન્સિડન્ટમાં પડવાની પોસિબિલિટી હોય। બિલકુલ બિલકુલ ડોક્ટર પ્રવીણજી, અને સાથે સાથે એવું પણ નોટિસ કરવામાં આવી રહ્યું છે કે કોરોના પછી આવી રીતે ઘટનાઓ સતત સામે આવી રહી છે। જો આ એક સાચી વાત છે કે કોરોના પછી આ હાર્ટની ઇન્સિડન્સ ડેફિનેટલી વધી રહી છે, તો એટલે જયારે અત્યારે વાત કરી કે ભાઈ જે જૂનો જે જેને કોરોના થયેલો હોય તો એ બાદમાં જે લોહી પાતલો કરવાની જે દવા ગોળી થોડે લાંબા સમય સુધી લેવી પડે, કેમ કે કોરોનાની બીમારીમાં એ ક્લોટિંગનો કામ કરતો હતો કોરોના, તો અને આ ક્લોટિંગના માટે અમે બધા પેશન્ટને લોહી પાતલો કરવાની દવા લોંગ ટર્મ ચાલુ રાખવા માટે એ આગ્રહ કરતા હતા। કદાચ પેશન્ટ એ દવાઓના વિધાઉટ ડોક્ટરની સલાહ મુજબ બંધ કરી દે તો પછી ફરીથી એક રિલેપ્સ થવાની કે અટેક આવવાની કે ક્લોટિંગ ફરીથી થવાની પોસિબિલિટી વધી જતી હોય। બિલકુલ ડોક્ટર પ્રવીણ, આપનો ખૂબ ખૂબ આભાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે જોડાવા બદલ। તો થઈ રહ્યું છે અને સતત આવા કિસ્સાઓ હવે પ્રકાશમાં આવી રહ્યા છે, હૃદય રોગના હુમલામાં હવે વધારો થઈ રહ્યો છે। ગરબા રમતા સમયે એકાએક હુમલો આવ્યો છે અને ઢળી પડ્યો છે આ વ્યક્તિ, પછી ખબર પડે છે કે મોતના સમાચાર સામે આવ્યા છે। હાલ તો યુવાનના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે એક બાદ એક આવી રીતે ઘટનાઓ સતત પ્રકાશમાં આવી છે। આના પહેલા પણ સુરતમાં આવી રીતે ઘટના બની ચૂકી છે, એટલે કે એ રમતા હોય કે પછી એક્સરસાઇઝ કરતા હોય જીમમાં, અલગ અલગ એક ક્ષેત્રમાં પણ જોવા મળી રહ્યું છે અને અલગ અલગ કારણો પણ સામે આવી રહ્યા છે, પરંતુ સોકોએ જેટલા પણ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે, મોટાભાગના એ કિસ્સાઓમાં હૃદય હુમલો સામે આવ્યો છે તેવું પણ જાણવામાં મળ્યું છે। અને જામનગરમાં જે રીતે આ ઘટના ઘટી છે, ગરબા રમતા સમયે પ્રેક્ટિસ કરી રહ્યો હતો એ યુવક માત્ર 19 વર્ષ
વર્ષની ઉંમર અને મોતના સમાચાર એકાએક સામે આવી ગયા એટલે એ સાવધાની રાખવા માટે આ કિસ્સો આવ્યો છે. અગાઉ પણ સુરતમાં બર્થડે પાર્ટીના બીજા જ દિવસે એક યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું અને વારંવાર એવી રીતે ઘટનાઓ સતત બની રહી છે એટલે લોકોના સ્વાસ્થ્યમાં હવે જે રીતે બગાડ જોવા મળતું હોય છે કારણ કે મોટાભાગના કેસમાં કોરોના પછી આવું જોવા મળી રહ્યું છે કે આવી રીતે હૃદય હુમલા જે છે તે વધી રહ્યા છે. જો કે ડોક્ટરોનું પણ બીજી તરફ એવું પણ કહેવામાં આવ્યું છે કે એના પાછળ રસી જવાબદાર નથી. તો આજ મુદ્દે ફોન લાઈન પર ડોક્ટર જયેશ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે. ડોક્ટર સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં. ડોક્ટર જયેશજી, વારંવાર આવી રીતે ઘટનાઓ બની રહી છે, હૃદય હુમલામાં જે રીતે મોતના સમાચાર છે સામે આવી જતા હોય છે, એકાએક માણસ ઢળી પડે છે અને પછી મોત થઈ જાય છે, શું ફેરફાર જોવા મળી રહ્યું છે અત્યારે અને પહેલાની એ લાઇફસ્ટાઇલમાં? એટલે આમાં ઘણા કારણો છે. એકચ્યુઅલી એવી રીતે સડન ડેથ જેને કહીએ આપણે, સડન ડેથ ના કારણો એમાં એવું છે કે ઘણી વાર સ્ટ્રક્ચર એબનોર્માલિટી હાર્ટની હોય, એટલે હાર્ટમાં જન્મ્યા હોય ત્યારથી એબનોર્માલિટી હોય, કેટલીક વાર હાર્ટમાં તાણું હોય, અથવા ઘણી વાર કન્ડક્શન એબનોર્માલિટી, એટલે જે ઇલેક્ટ્રિક કન્ડક્શન ઉપરથી નીચે આવતા હોય કરંટ, એ કરંટની અંદર એબનોર્માલિટી હોય કે જેને કારણે વેન્ટ્રિક્યુલર એરિથમિયા થાય. ઘણી વાર એવું હોય છે કે જન્મ્યા હોય ત્યારથી મસલ એબનોર્માલિટી, હાર્ટના મસલ ની હોય જેને કાર્ડિયોમાયોપેથી કહે છે, એમાં પણ આવું થઈ શકે. ઘણી વાર જે હૃદયની જે લોહી આપતી ભ્રમણ કરતી નળીઓ હોય છે કોરોનરી, એ કોરોનરી નો ફોર્સ એબનોર્મલ હોય, એબનોર્મલ હોય એટલે ખોટી જગ્યાએથી એની ઉદ્ભવતી હોય અને સ્નાયુઓની વચ્ચેથી જતી હોય, તો ઘણી વાર એ લોકો ઉપર સ્ક્વીઝિંગ ઇફેક્ટ આવે, એક્સરસાઇઝ કે એવું કઈ કરે, એટલે આવા બધા કારણો ને. અને એ સિવાય ઘણી વાર સિક સાઇનસ સિન્ડ્રોમ એટલે કે જે હાર્ટનું પેસમેકર કહેવાય, જેને આપણે જ્યાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે, એ ઇલેક્ટ્રિસિટી એબનોર્મલ જગ્યા હોય, એ ફંક્શન ના કરતી હોય સાઇનસ નોડ, તો બી આવું થતું હોય છે. એટલે આ એના મલ્ટીપલ કારણ. હા જી, તો ડોક્ટર જયેશજી, હવે જે રીતે આવા સમાચાર વારંવાર સામે આવી રહ્યા છે, એવા સમયમાં સામાન્ય જનતાને શું શું ધ્યાન રાખવું જરૂરી છે? ધ્યાન રાખવામાં એવું છે કે આપણાથી અમુક થી વધારે એક્સરસાઇઝ, જે તમારા હાર્ટ રેટ હોય એમાં પ્રોટોકોલ નક્કી હોય છે કે તમે માની લો કે તમારી એજ 40 વર્ષની હોય તો તમારી કોઈ પણ એક્સરસાઇઝ એટલી ના હોવી જોઈએ કે તમારા ધબકારા 180 થી વધારે થાય, એ પરમિસિબલ લિમિટ છે. એનાથી વધારે ધબકારા તમે કરો તો તમારામાં જોખમ એ રહેતું હોય છે કે ઘણી વાર હાર્ટ બંધ થઈ જાય, અથવા તો હાર્ટ એટેક આવી શકે, અથવા હાર્ટ ની અંદર એબનોર્મલ કન્ડક્શન ને કારણે હાર્ટ એકદમ બંધ થઈ જાય, આવું પણ થઈ શકે. માટે એ બધી વસ્તુઓ ને ખરા, અને તે છતાંય કોઈને બી કઈ તકલીફ થતી હોય, છાતીમાં ધબકારા વધતા હોય, ડોક્ટર સાથે જે રીતે વાત થઈ છે, જરૂર કરતા વધારે એક્સરસાઇઝ પણ ખતરનાક સાબિત થઈ શકે છે, એટલે તકેદારી તમામ લોકોને રાખવી એ ખૂબ જ જરૂરી છે. વિનિત મારો ભાણિયો થાય, એને ગરબાનો શોખ હતો અને રમતો હતો, સ્ટેપ એન્ડ સ્ટાઇલ ડિસ્કોર્ડન્ટ ગરબામાં પ્રેક્ટિસ કરવા ગયો હતો, એ તે સમયે પ્રેક્ટિસ કરવા સમયે એનું હૃદય બેહી ગયું છે, એટક ને અત્યારે એવું જાણવા મળ્યું છે કે એટક છે, એવું કે છે, તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે પછી ખબર આખી ડિટેલ પડે. સ્ટેપ એન્ડ સ્ટાઇલ દાંડિયા એકેડેમીમાંથી અમારા ક્લાસે એક વિનિત સુવરિયા, એ ક્લાસે રમતો રમતો પડી ગયો હતો અને ઓચિંતાનો બેહોશ થઈ ગયો. ત્યાંથી મને એક સ્ટુડન્ટે રાર પાડી કે સર આવી રીતે થઈ ગયું, ઝડપથી આવો. તો હું બારે ઊભો હતો એના કાકી પાસે, ત્યાંથી ઝડપથી એની પાસે ગયો તો ત્યાં એ બેહોશની હાલતમાં હતો, તો એની સાથે પાણી બાણી પણ નાખ્યું, વળી ઉઠ્યો જ નહીં. અમે 108ને જાણ કરી, તો 108ને આવવામાં એટલી બધી વાર લાગેલી હતી ને, તો અમે પછી એમને રિક્ષામાં ઝડપી ઓરસવાર લઈ ગયા. ત્યાંથી બધી ક્લાસે ને ક્લાસે એના પેરેન્ટ્સને ને બધાને જાણ કરી દીધી હતી અમે કે આવી રીતે થઈ ગયું છે વિનિતને, તમે આવી જાઓ. ત્યાં ક્લાસે એના મામા પણ ઉપસ્થિત હતા, પછી એના કાકા પણ તરત આવી ગયા હતા, અને ત્યાંને ત્યાંથી અમે હોસ્પિટલ લઈ ગયા. અમે એને વિનિત મારો ભાણિયો થાય છે, એને ગરબાનો શોખ હતો અને રમતો હતો, સ્ટેપ એન્ડ સ્ટાઇલ ડિસ્કોર્ડન્ટ ગરબામાં પ્રેક્ટિસ કરવા ગયો હતો, એ તે સમયે પ્રેક્ટિસ કરવા સમયે એનું હૃદય બેહી ગયું છે, એટક ને અત્યારે એવું જાણવા મળ્યું છે કે એટક છે, એવું કે છે, તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે પછી ખબર આખી ડિટેલ પડે. સ્ટેપ એન્ડ સ્ટાઇલ દાંડિયા એકેડેમીમાંથી અમારા